નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર પ્રકરણ પાંચ જઈએ અહીંયા આપણે એક પ્રથમ નું વિકલિત છે એ મેળવેલું છે આની અંદર આપણે પ્રથમ કક્ષા વિકલિત મેળવીને એનું ફરીથી વિકલન કરીએ એટલે એ જે કઈ વિકલન મળે દ્વિતીય કક્ષા વિકલન થશે તો એ આપણે હવે આમાં જોઈશું તો એમાં પ્રક્રિયા જે કઈ મે તમને કીધી એ છે કે એક વખત વિકલન કરીએ ઉદાહરણ છે વાય બરાબર એક્સ ઘન વત્તા ટેન એક્સ તો એનું આપણે પેલા વિકલન કરીએ એટલે કે ડીવાય બાય તો એક્સ ઘન નું વિકલન થશે ત્રણ એક્સ વર્ગ અને ટેન એક્સ નું વિકલન થશે આપણે ફરીથી વિકલન વિકલન કરીએ એટલે થઈ જશે દ્વિતીય માટે ઉપયોગમાં લેવાય છે અથવા અથવા તો આવા કોઈ પણ ચિહ્નો ઉપયોગ કરવામાં આવતો હોય છે તો અહીંયા એનું ફરીથી જે કઈ આપણને પહેલું વિકલન મળ્યું છે ત્રણેક્સ વર્ગ સ્ક્વેર એક્સ એનું આપણે ફરીથી વિકલન કરવાનું છે ત્રણ એક્સ વર્ગ નું વિકલન થઈ જશે આ પ્રમાણે જવાબ મળશે એટલે દ્વિતીય વિકલન જે છે એ તમારે એક વખત વિકલન કરી અને ફરીથી વિકલન કરવાની પ્રક્રિયા છે તો અહીંયા દસ દાખલા છે એમાં એ સૂચના છે કે દ્વિતીય વિકલિત મેળવો

તો ગુણાકારના નિયમ પ્રમાણે એક્સ એમને વિકલન વિકલન એટલે આપણને પદ મળશે અહીંયા એક્સ સાઇન એક્સ છે એ ગુણાકારમાં છે એટલે એનું ગુણાકારના નિયમ પ્રમાણે વિકલન કરીશું અને કોસેક્ષ છે એનું વિકલન આપણે મૂકીશું એટલે ડી સ્કવેર વાયપન સ્ક્વેર છે એનું ફાઇનલ આન્સર આપણને આવો મળશે માઇનસ x cos x + 2 sin x પછી નો પ્રશ્ન છે અમારકમ છે y = log x x ને સાપેક્ષ વિકલન કરીએ તો log x નું વિકલન થશે 1 / x ફરીથી આપણે तो x ને સાપેક્ષ વિકલન કરીએ તો આપણે જાણ્યા છીએ કે 1 / x નું વિકલન થશે - 1 / x² દેખલા નંબર 5 x³ log x તો y બરાબર એક્સ કન લોગેક્સ કરીએ એટલે x ને સાપેક્ષ આપણે વિકલન કરીએ તો એક્સ કન નું વિકલન નું વિકલન અને પછી વિકલનના ઉપયોગ કરીને રૂપ આપીએ એટલે આપણને મળશે એક્સ સ્ક્ર ઇન્ટુ બ્રેકેટ વન થ્રી લોગેક્સ અને હવે આનું ફરીથી આપણે વિકલન કરીએ એટલે ડી સ્ક્વેર વાયપન ડીએક્સ બરાબર એક્સ એમ એમ થ્રી નું વિકલન અહીંયા આખું સાધુ રૂપ આપીએ તો આ એક્સ વર્ગ નો થ્રી અપોન એક્સ સાથેનો ગુણાકાર કરીએ એટલે ત્રણ એક્સ અહીંયા આપણે આ ટુ એક્સ વડે ગુણાકાર કરીએ તો ટુ એક્સ સિક્સ આ બે નો સરવાળો થઈ જશે પાંચ x વત્તા છ x log x x સામાન્ય લઈએ તો પાંચ વત્તા log x આ પ્રમાણે મળશે દાખલા નંબર છ e ની x ઘાત sin ની sin પાંચ x એ આપણે હોમવર્ક માં રાખીએ છીએ એ તમારે દાખલા નંબર સાત જે મેં તમને અહીંયા ગણીને આપ્યો છે એ technique થી તમારે ગણતરી કરવાની છે સાતમા દાખલા કરતા થોડો સરળ છે કારણ કે અહીંયા ઈ ની ઘાતમાં છ એક્સ છે એટલે પાછું વિકલન ની પ્રક્રિયા કરીએ ત્યાં છ એક્સ નું વિકલન છ મૂકવું પડે જ્યારે અહિયાં ઈ ટુ એક્સ થઈ જાય સાતમો પ્રશ્ન છે એમાં વાય બરાબર ઈ ની છ એક્સ ઘાત ઇન્ટુ કોસ થ્રી એક્સ છે ગુણાકાર ના નિયમ પ્રમાણે આપણે વિકલન ની પ્રક્રિયા લઈએ ડીવાય બાય એક્સ બરાબર

તો આપણને મળશે અને ઈ રેસ ટુ સિક્સ નું વિકલન અને પછી આપણે વિકલનની પ્રક્રિયા કરીએ સાદુ રૂપ આપીએ તો આપણને જવાબ મળશે નવ ઈ ની છ એક્સ ઘાત ઇન્ટુ બ્રેકેટ કરવાની સાપેક્ષ આપણે વિકલનની પ્રક્રિયા લઈએ એટલે આપણને પદ મળશે ડીવાયડ બાય બરાબર વન અપોન વન એક્સ વર્ગ કારણ કે ટેન ઇન એક્સ નું વિકલન વન અપોન વન એક્સ વર્ગ

અને અહીંયા પણ સ્કવેર આવશે મારે લખવામાં ભૂલ છે એ તમે સુધારી લેજો તમે લખો આ બંને જગ્યાએ આવશે નવમો પ્રશ્ન છે વાય બરાબર લોગ ઓફ x એક્સ ને સાપેક્ષ વિકલન ની પ્રક્રિયા લઈએ તો પેલા લોગ નો વિકલન એટલે વનઅપોન લોગ એક્સ અને લોગેક્સ નો વિકલન એટલે વનઅપોન એક્સ એક ના છેદ માં એક્સ લોગેક્સ તો ફરીથી અહીંયા આપણે એનું વિકલન કરીએક્સ સ્ક્ન અપોન થઈ જશે વન પ્લસ લોગેક્સ એટલે કે વન પ્લસ લોગ એક્સ ના છેદ માં એક્સ લોગ એક્સ નો સ્ક્વેર માઇનસ નિશાની અહીંયા ખાસ કાળજી રાખજો મારી ભૂલ છે અહીંયા વર્ગ આવશે બંને જગ્યાએ

છેદમાં છેદનો વર્ગ તો અહીંયા આપણે વિકલનની પ્રક્રિયા લઈએ એટલે x sin log x નિશાની માઇનસ અને log x નો વિકલન 1/x માઇનસ cos log x x નો વિકલન 1 આ 1/x નો છેદનો x અને અંશનો x દૂર થઈ જશે એટલે માઇનસ sin log x માઇનસ cos log x ના છેદમાં x વર્ગ આ પ્રમાણે આપણને વિકલન મળશે

આનું આપણે ફરીથી એક્સને સાપેક્ષ વિકલન લઈએ તો અહીંયા માઇનસ પાંચ સાઇનેક્સ છે એનું વિકલન થઈ જશે ઓછા પાંચ કોશે અને ઓછા ત્રણ છે એનું વિકલન માઇનસ ત્રણ સાઇનેક્સ થાય આગળ નિશાની માઇનસ છે એટલે વધતા ત્રણ સાઇનેક્સ આમાંથી આપણે માઇનસ નિશાની કોમન લઈએ તો પાંચ કોશે ઓછા ત્રણ સાઇન એક્સ આ આપણી મૂળ રકમ એટલે કે વાય થઈ ગયો એટલે આની જગ્યાએ આપણે મૂક્યું વાય માઇનસ વાય ને આપણે ડાબી બાજુ લઈ જઈએ એટલે આપણને પરિણામ મળશે ડી સ્કવેર વાય સ્કવેર પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ ઝીરો દાખલા નંબર બાર એમાં તમે જોઈ શકશો કે વાય બરાબર કોસ ઇનવર્સ એક્સ તો કોસ વાય બરાબર એક્સ આવું આપણે લઈ શકીએ હવે ડીવાય બાય બરાબર કોસ ઇનવર્સ એક્સ નું વિકલન એટલે કે માઇનસ વન અપોન અંડર રૂટ વન માઇનસ એક્સ વર્ગ

એટલે માઇનસ એક્સ અને છેદમાં વન માઇનસ કોષ વાય ના છેદમાં વન માઇનસ કોર ની ત્રણ દુત્યાંશ ઘાત એટલે કે માઇનસ કોશ ના છેદમાં સાઇન સ્ક્વેર ની ત્રણ દુત્યાંશ ઘાત એટલે કે માઇનસ કોશ ના છેદમાં સાઇન ઘન વાય આપણે વધારે ગોઠવણી કરવી હોય તો કોટ વાય ઇન્ટુ વાય એવું આપણે લખી શકીએ એટલે માઇનસ કોટ વાયુ વાય હવે અહીંયા બીજી રીત છે વાય બરાબર કોસ ઇનવર્સ એક્સ તો આપણને એક્સ બરાબર કોસ વાય મળે ને સાપેક્ષ વિકલન લઈએ એટલે એક્સ બાય ડી વાય બરાબર આપણને મળી જાય માઇનસ સાઈન વાય

તો ડાબી બાજુ એક્સ અને વાય વન ગુણાકાર છે એટલે આપણે અહીંયા આપણે ફરીથી વિકલન ની પ્રક્રિયા લઈએ એટલે માઇનસ થ્રી કોસ લોગ એક્સ ઇન્ટુ વન અપોન એક્સ માઇનસ કારણ કે કોષ છે એટલે વિકલન થઈ જશે માઇનસ સાઈન એટલે માઇનસ ફોર સાઈન લોગ એક્સ ઇન્ટુ વન અપોન એક્સ અને ગોઠવી દઈએ અને માઇનસ નિશાની સામાન્ય લઈએ તો થ્રી કોસ લોગ એક્સ વત્તા ફોર સાઈન લોગ એક્સ ના છેદમાં એક્સ આવું આપણને પદ મળશે આ એક્સ ને આપણે સામેની સાઈડ ગુણાકારમાં લઈ જઈએ તો એક્સ વાય ટુ છે ત્યાં થઈ જશે એક્સ વર્ગ વાય ટુ ખાલી વાય વન છે ત્યાં થઈ જશે એક્સ વાય વન અને આ આપણી મૂળ રકમ છે એટલે કે વાય તો અહીંયા આપણને મળશે માઇનસ વાય અને પછી આપણે માઇનસ વાય ને જમણી બાજુથી ડાબી બાજુ લઈ જઈએ

વત્તા બી એન સ્કવેર ઈ રેસ ટુ એન એક્સ આવું આપણને વિકલન મળશે પછી તમારે જે પરિણામ સાબિત કરવાનું છે એની ડાબી બાજુથી આપણે શરૂઆત કરી છે એમાં દ્વિતીય વિકલન ની જગ્યાએ એનું મૂલ્ય મૂક્યું છે ડીવાય બાય ડી ની જગ્યાએ એનું મૂલ્ય મૂક્યું છે અને વાય ની જગ્યાએ આ પદ મૂક્યું છે અને પછી એનું રૂપ આપીને ઇઝ ઇક્વલ ટુ ઝીરો એવું સાબિત કરેલું છે આવી જ કંઈક ટેકનિક છે એ પંદરમા પ્રશ્નમાં છે એટલે એ આપણે હોમવર્કમાં રાખ્યો છે સોળ મો દાખલો છે એમાં પણ દ્વિતીય વિકલનની પ્રક્રિયા લેવાની છે અને એનું સાદુપ જે કંઈ આપી અને સ્કવેર એવું મેળવવાનું છે એ અહીંયા ગણતરી તો કરેલી છે જ તમારે ખાલી જોઈ જવાની છે એ જ રીતે સત્તરમો પ્રશ્ન છે વાય બરાબર ટેન ઇનવર્સ એક્સ ઓલ સ્ક્વેર તો આપણે એનું એક્સ ને સાપેક્ષ વિકલન કરીએ એટલે ટુ ટેન ઇનવર્સ એક્સ ઇન્ટુ વન અપોન વન આવું આપણને પદ મળશે હવે અહીંયા શું ટેકનિક કરી છે જો આ વન પ્લસ એક્સ વર્ગ ને સામે ગુણાકાર માં લઈ ગયા એટલે વન પ્લસ એક્સ વર્ગ ઇન્ટુ વાય વન બરાબર ટુ ટેન ઇનવર્સ એક્સ હવે અહીંયા આપણે ટેન ઇનવર્સ એક્સ નો વર્ગ હોય ને તો વાય લખી શકીએ છીએ એટલે આપણે અહીંયા બંને બાજુ વર્ગ કરી દઈએ તો 1 + x² નો વર્ગ * y1² = 4 tan⁻¹x² પણ tan⁻¹x² એટલે y અને હવે આપણે અહીંયા બંને બાજુ વિકલનની પ્રક્રિયા લઈએ તો આ 1 + x² નો સ્ક્વેર એમ નેમ અને y1² નો વિકલન થાય તો y1² નો વિકલન કરીએ એટલે 2y1 અને y1 નું વિકલન y2 પછી y1² એમ નેમ રાખીએ અને વન પ્લસ એક્સ વર્ગના સ્કવેર નું વિકલન કરીએ એટલે તમે જોઈ શકશો કે દરેક પદ માં ટુ અને વાય વન છે એટલે આપણે ટુ અને વાય વન બધા જ પદ માંથી દૂર કરીએ તો આપણને પરિણામ મળી જાય વન પ્લસ એક્સ વર્ગ નો સ્કવેર વાય ટુ પ્લસ ટુ એક્સ વન પ્લસ એક્સ વર્ગ વાય વન બરાબર બે જે તમારું ભાગેલું પરિણામ છે આ પ્રમાણે આપણે દાખલાઓ જોવાના છે થેન્ક યુ